કમિશનરે હિટ એલર્ટ જાહેર કર્યું છે રાજકોટમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી છે રાજ્યની સાથે જેના કારણે મ્યુનિસિપલ કમિશનરે એક્શન પ્લાન પણ ઘડ્યો છે જે મુજબ લૂ લાગી હોય તેવા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ઓઆરએસ સ્ટોક રાખવામાં આવ્યો છે અને બોર્ડ ઓફિસોએ ઠંડા પાણીની વ્યવસ્થા પણ રાખી છે રાજકોટ શહેરમાં ગરમીએ માથું ઊંચક્યું છેલ્લા ચારથી પાંચ દિવસની વાત કરવામાં આવે તો શહેરમાં ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે જેને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ યલો અલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે જેમાં એકથી પાંચ બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે ત્યારે અસહ્ય જે ગરમી પડી રહી છે તેને લઈને રાજકોટવાસીઓનું શું માનવું છે તે આપણે જાણીએ શું કહેશો કે જે રીતે અસહ્ય ગરમી તાપ પડી રહ્યો છે શું કહેશો સામાન્ય રીતે જોઈએ તો ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થતી હોય છે અને તાપમાન એનું ધીમે ધીમે વધતું હોય છે પરંતુ આ વર્ષે મને એવું લાગી રહ્યું છે કે શરૂઆતથી જ ચાલીસ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન પડી રહ્યું છે અને એને લઈને તંત્રએ પણ યલો એલર્ટ જાહેર કર્યું છે કે જ્યાં બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું અને આમ સામાન્ય જોઈએ તો પશુ પંખી અને પ્રાણીઓ પણ એક છાંયડાનો આશરો મેળવી રહ્યા મેળવી રહ્યા છે તમે શું કહેશો કે લોકો અત્યારે ગરમીથી બચવા શું શું ઉપયોગ કરી રહ્યા છે તમારી વાત કરવામાં આવે તમારા પરિવારની વાત કરવામાં આવે શું કહેશો લગભગ લોકો બને ત્યાં સુધી છે ને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે નહીં તો બને ત્યાં સુધી ટાળે છે અને નીકળવું જ પડે તો લોકો પોતાને રક્ષણ કરીને જ નીકળે છે જેમ કે માથા ઉપર ટોપી પહેરવી પડે છે મોઢે રૂમાલ બાંધવો પડે છે આંખ ઉપર ચશ્મા ગોગલ્સ પહેરવા પડે છે આ ઉપરાંત થોડી થોડી વારે પાણી પીવું પડે છે કારણ કે એકદમ પાણીનો સોસ પડતો હોય છે અને જરૂર વધારે વાર બહાર રહેવું પડે તો લીંબુનું શરબત પીતા હોય છે અને બપોરે લોકો જમતી વખતે ડુંગળીનું પણ સેવન અત્યારે કરતા હોય છે તમે શું કહેશો આપ ગ્રામ્ય પંથકમાંથી આવો છો ગ્રામ્ય પંથકમાં જે રીતે વાત થઈ ને કે બેતાલીસ ડિગ્રી તાપમાન જયારે થઈ ગયું એક એક ત્યારે માલઢોરથી માંડી અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે લોકો છાસ કેન્દ્રોને અને આ બધી ખોલવામાં આવ્યા છે અને એના મારફત તડકાથી બચવા ગરમીથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે ઢોર માટે પણ પાણીની વ્યવસ્થાથી માંડી અને પશુ પંખીઓ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અસહ્ય તાપને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે ચોક્કસથી આ હતા રાજકોટવાસીઓ તેઓ પણ કહી રહ્યા છે કે સતત જે ગરમી છેલ્લા ચારથી પાંચ દિવસથી પડી રહી છે અને આ ગરમીના કારણે તેઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ અત્યારે હાલ પડી રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલી સાથે સત્ય મનસોરા સી મીડિયા રાજકોટ